नमस्कार मित्रों, हूँ प्रोफेसर समीर पारेख। फरी एक वार आ अक्षर एजुकेशन हब चैनल में आप सबनु स्वागत करूँ छू। आपनी वीडियो लेक्चर सीरीज आगे बढ़ाता कारकिर्दी मार्गदर्शन ने आपणे जाणीए। आजनी जे आपणी वीडियो छे एनी अंदर आपणे धोरण 12 साइंस ए ग्रुप पछी एग्रीकल्चरना कया कया कोर्सिस करी शकीए, एटले के तमे मेथ्स लीधुं छे तो मेथ्स नी साथे तमे 12 पास करीने एग्रीकल्चर नी अंदर कया कोर्सेस करी शकशो एनी माहिती आज आपणे मेळवानो प्रयत्न करशुं। आगळना वीडियोमां आपणे ए अने बी ग्रुप द्वारा लेवाता कोर्सेस नी माहिती मेळवी छे। आजना वीडियोमां आपणे ए ग्रुप द्वारा लेवाता कोर्सेस नी माहिती ए मेळवानो प्रयत्न करीशुं। तो मित्रों, चालू करीए छे आपणा सेमिनार ने, कारकिर्दी मार्गदर्शन सेमिनार बाय अक्षर एज्युकेशन हब। अने आ सेमिनार चालू करता पहला आपने एक बार फरी विनंती करवानी के जो तमे हजी पण अक्षर एजुकेशन हब चैनल ने सब्सक्राइब नहीं करी तो आ यूट्यूब चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करो अने साथे आपेलो बेल आइकन दबाओ जेथी आ चैनल पर अपलोड थता दरेक कारकिर्दी लक्षी वीडियो आपणे योग्य समय मळता रहे अने आपणी कारकिर्दी ने आपणे आगळ वधारी शकीए। आजनो जे आपणो सेमिनार नो विषय छे ए छे एग्रीकल्चरल कोर्सेस आफ्टर 12th साइंस ग्रुप ए। दिस वीडियो इज स्पेसिफिकली मेंट फॉर द स्टूडेंट्स ऑफ ग्रुप ए, એટલે કે જેમણે મેથ્સ લીધું છે એવા વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચરલ ના કયા કયા કોર્સિસ કરી શકે એની આપણે માહિતી મેળવીએ। ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ માટેના એગ્રીકલ્ચરલ ના 4 કોર્સિસ અવેલેબલ છે। એ છે બીટેક ઇન રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, બીટેક ઇન એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, બીટેક इन डेयरी टेक्नोलॉजी, बीटेक इन फूड प्रोसेसिंग टेक्नोलॉजी। आ चारे चार कोर्स ने आपणे सविस्तार ने विस्तृत माहिती मेळवानो हवे आपणे प्रयत्न करशुं। पहेलो जे आपणो कोर्स छे ए छे बीटेक इन रिन्यूएबल एनर्जी एंड एनवायरमेंटल इंजीनियरिंग। 4 वर्षनो आ कोर्स अत्यारनी लेटेस्ट डिमांड मां छे, कारण के वेन वी आर थिंकिंग ऑफ यूजिंग दी નોન ટ્રેડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી, જેના કારણે આપણે એ જે એનર્જી છે ઉપયોગ કરીને જે એનર્જીને બચાવી શકીએ એના માટેના કોર્સિસ છે। આનો ઉપયોગ તમે વન્સ યુ કમ્પ્લીટ ધીસ કોર્સ ઇન 4 યર્સ યુ કેન જોઈન સમવેર એઝ અ કન્સલ્ટન્ટ ઓર અ રિસર્ચર ફોર ધી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ। What kind of job roles you can take up? આટલા પ્રકારના જોબ રોલ્સ એ તમને મળી શકે એમ છે। ક્રોપ એન્ડ સ્લેબ એન્જિનિયર, એન્જિનિયર સબસ્ટેશન સર્વિસ, ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇનર, લેઝર ઓપરેશન ટેકનિશિયન, ઓપરેશન ઓફિસર ઓફ રિન્યુએબલ એનર્જી, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, આવા ઘણા બધા કોર્સિસ એ આટલા ઘણા બધા પ્રકારની જોબ એ તમે આ કોર્સ કર્યા પછી કરી શકો છો। એટલે ઇન ડિમાન્ડ કોર્સ છે અને સારામાં સારી તમે આ કોર્સ પૂરો કરો તો તમારી સામે બહુ મોટું કરિયર એ પડેલું છે। અને નોન ટ્રેડિશનલ કોર્સ છે, વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ટેક અપ ધીસ કોર્સ। આ કોર્સ કરાવતી કોલેજ કઈ છે? તો આ કોર્સ કરાવતી ગુજરાતમાં એકમાત્ર કોલેજ છે જે સરદાર કૃષિનગરમાં આવેલી છે। સરદાર કૃષિનગરમાં આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એ કોલેજ છે। એમાં માત્ર 40 સીટ છે, ઓનલી 40 સીટ્સ, અને ગવર્મેન્ટ કોલેજ હોવાથી એની ફી ફોર બોયઝ ઇટ ઇઝ ઓનલી 13,700 એન્ડ ફોર ગર્લ્સ ઇટ ઇઝ ઓનલી 8,700। તો આટલી નજીવી ફીમાં તમે સારામાં સારો કોર્સ કરી શકો એવો આ એક કોર્સ છે। બીજો કોર્સ છે બીટેક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એટલે કે એન્જિનિયરિંગ અને એગ્રીકલ્ચર બેને મિક્સ કરીને, બેને સાથે લઈને જે કોર્સ બનાવવામાં આવ્યો છે એને એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ કહેવાય છે। એમાં એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, એની સિસ્ટમ, એને સાયન્સ અને ટેકનોલોજી લાગુ કરીને, એને એમાં એપ્લાય કરીને એ એગ્રીકલ્ચરને વધારે સારું કેવી રીતે બનાવી શકાય એને શીખવતા 4 વર્ષનો કોર્સ। જો આ કોર્સ આપણે કરીએ તો આપણી પાસે કરિયર ઓપોર્ચ્યુનિટી શું? તો તમે એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ બની શકો, સાથે એગ્રોનોમિસ્ટ, પ્લાન્ટ બ્રીડર, નવા નવા પ્રકારના પ્લાન્ટ તમે બનાવી શકો, પ્લાન્ટ પેથોલોજીસ્ટ બની શકો, એનિમલ સાયન્ટિસ્ટ, ડેરી સાયન્ટિસ્ટ અને પોલ્ટ્રી સાયન્ટિસ્ટ,
આ ઘણા બધા પ્રકારની જોબ રોલ્સ એ તમારી સામે છે. આ કોર્સ કરાવતી કોલેજો કઈ? તો આ કોર્સ કરાવતી કોલેજો ગુજરાતની અંદર એક છે કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ અફિલિયેટેડ ટુ આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગોધરામાં આવેલી છે, એમાં 50 સીટ છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જુનાગઢમાં આવેલી છે, જે જુનાગઢ યુનિવર્સિટી સંલગ્ન છે, એમાં 90 સીટ છે. એન્ડ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ દેડિયાપાડામાં આવેલી, જે નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, એમાં 30 સીટ છે. અને આમાં પણ છોકરાઓ માટેની ફી 13,700 અને છોકરીઓ માટેની ફી 8,700. આ રીતે આ કોર્સ તમે કરી શકો છો, જેમાં તમે એક સારું કરિયર બનાવી શકો. ત્રીજો કોર્સ છે બીટેક ઇન ડેરી ટેકનોલોજી. આ કોર્સનું ડ્યુરેશન પણ 4 વર્ષનું છે. અને આ કોર્સ કર્યા પછી તમે મિલ્ક પ્રોડક્ટ્સ અને એનો ઉપયોગ, એની બધી સિસ્ટમ તમને સમજાવવામાં આવશે, તમને ભણાવવામાં આવશે. એમાં એનું પેકેજિંગ, એનું સ્ટોરેજ, એનું ટ્રાન્સપોર્ટેશન એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, આ દરેકે દરેક વસ્તુનો એમાં સમાવેશ થાય છે. આમાં એ પ્રોડક્ટની ક્વોલિટી તમે કેવી રીતે સુધારવી, એમાં જે બગાડ થાય છે એને તમે કેવી રીતે અટકાવી શકો, અને આપણા ઉપયોગ માટે જે દૂધ છે એને ટેસ્ટી અને સેફ તમે કેવી રીતે બનાવી શકો, એવા હેતુ સાથે ચાલુ કરેલા કોર્સ 4 વર્ષનો છે. આ કોર્સ કર્યા પછી આપણને કોઈ પણ જગ્યાએ ડેરીમાં, ડેરી સંસ્થામાં સારામાં સારી જોબ મળી શકે છે, અથવા તો તમે પોતે પણ એમાં રિસર્ચ કરીને આગળ વધી શકો છો. એના માટેની કોલેજો છે SMC કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદ, એમાં 65 સીટ છે. શ્રી GN પટેલ ડેરી સાયન્સ એન્ડ ફૂડ ટેકનોલોજી કોલેજ સરદાર કૃષિનગર દાંતીવાડા, કોલેજ ઓફ ડેરી સાયન્સ એફિલિયેટેડ ટુ કામધેનુ યુનિવર્સિટી અમરેલી. અને આ કોર્સની ફી આ 3 કોલેજો માટે, છોકરાઓ માટે 13,700 અને છોકરીઓ માટે 8,700. એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જે છે માનસિંહભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી ફૂડ ટેકનોલોજી કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન. આ કોલેજ મહેસાણામાં આવેલી છે, એમાં યરલી ફીસ 35,950 અને જો NRI કોટામાં તમે એડમિશન લો તો 1,00,000 રૂપિયા પર સેમિસ્ટર, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એમાં પણ 30 સીટ આવેલી છે. આ પણ એક બહુ ગ્લૂમિંગ કોર્સ છે, જેમાં તમે એડમિશન લઈ અને તમારું કરિયર સારું બનાવી શકો એમ છો. ચોથો કોર્સ છે બીટેક ઇન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી. ધીસ ઇઝ ધી લાસ્ટ કોર્સ દેટ એ ગ્રુપ સ્ટુડન્ટ કેન ટેક અપ. ખોરાકને લગતી ટેકનોલોજી કે ફૂડને લગતી ટેકનોલોજી, એનું મેનેજમેન્ટ અને એનું માર્કેટિંગ, આ 3 વસ્તુ આપણને આ કોર્સમાં શીખવા મળશે. અને ગવર્નમેન્ટના નિયમોને આધારે એ ખોરાક કેવી રીતે બનાવવો, એનું પેકેજિંગ કેવી રીતે કરવું, એનું સ્ટોરેજ કેવી રીતે કરવું, એને કેવી રીતે સાચવવો, એની રીત તમે આ કોર્સ કર્યા પછી તમે પોતે પણ ડેવલપ કરી શકો, એ લેવલનો કોર્સ તમને એ શીખવવામાં આવે છે. આ કોર્સ કર્યા પછીનું તમારું એરિયા કયો, વર્ક એરિયા, તો તમે ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં કામ કરી શકો, જે અત્યારે ઘણી બધી કંપનીઓ એ લેવલે નવી નવી નાની નાની કંપનીઓ ખુલે છે, તેમાં તમને જોબ મળી શકે. ડેરી ઇન્ડસ્ટ્રીમાં મળી શકે, એનિમલ હસ્બન્ડરીમાં મળી શકે. કોલેજ ઓફ ડેરી સાયન્સમાં તમે લેક્ચરર અને પ્રોફેસર તરીકે જોડાઈ શકો. એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તમને જોબ મળી શકે. કોલેજ ઓફ ફૂડ ટેકનોલોજી હોય તેમાં પણ તમે લેક્ચરર તરીકે, રિસર્ચર તરીકે તમારી કારકિર્દી બનાવી શકો છો. અને આ કોર્સ કરાવતી કોલેજો આપણે ત્યાં ક્યાં છે, તો આ કોર્સ કરાવતી એક કોલેજ છે શ્રી GN પટેલ ડેરી સાયન્સ એન્ડ ફૂડ ટેકનોલોજી કોલેજ સરદાર કૃષિનગરમાં આવેલી. આ યુનિવર્સિટીમાં 30 સીટ છે. સાથે છે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી ફોર બાયો એન્જિનિયરિંગ આણંદમાં આવેલી હશે, કોલેજમાં 50 સીટ છે અને આની ફી 13,700 છોકરાઓ માટે અને છોકરીઓ માટે 8,700. તો મિત્રો, આ 4 કોર્સ જો તમે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ સાથે તમે ક્લિયર કર્યું છે, તો આ 4 કોર્સ એ એગ્રીકલ્ચરમાં તમારા માટે ઉપયોગી છે. એટલે કે એન્જિનિયરિંગ સિવાય તમે એગ્રીકલ્ચરમાં પણ જઈ અને તમારી સારામાં સારી કારકિર્દી બનાવી શકો એમ છો. એટલે કે નોન ટ્રેડિશનલ, જ્યાં બહુ ઓછા લોકો જાય છે, એવી જગ્યા તમે જઈ અને સારામાં સારી કારકિર્દીનું એક નિર્માણ કરી શકો એમ છો. હું આશા રાખું છું કે આ વિડીયોમાં જે માહિતી આપી છે એ તમને ગમી હશે, તમને ઉપયોગી થઈ પડશે. આના આધારે તમે સૌ તમારી કારકિર્દીનું યોગ્ય નિર્માણ કરી શકો, એવી જ ઈચ્છા સાથે આપણે આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ.
ફરી એકવાર જો તમે અક્ષર એજ્યુકેશન ચેનલને લાઇક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને લાઇક કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આ ચેનલ પર આવતી દરેકે દરેક વિડીયો તમને યોગ્ય સમયે મળી રહે અને તમે તમારી કારકિર્દીનું સારું નિર્માણ કરી શકો.